અને હવે વાત કરીએ આફતની આગની। धरती एवन्यू में जो सिलिंडर ब्लास्ट थयो हतो तेमना सीसीटीवी सामे आव्या होवानुं हाल जाणवा मळी रह्युं छे। जे सीसीटीवी दृश्य आप आपनी टीवी स्क्रीन पर जोई शको छो। ब्लास्टनी घटनाना सीसीटीवी सामे आव्या छे। लोकोनी नाशभाग आ सीसीटीवी में कैद थई हती अने जे फूटेज सामे आव्या छे। वीटीवी आपने आ एक्सक्लूसिव दृश्य बतावी रही छे। आपनी टीवी स्क्रीन पर ब्लास्टना दृश्य જોઈ શકો છો જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ધરતી એવન્યુમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો। અમદાવાદના જીએસટી ક્રોસિંગ પાસે આવેલ ધરતી એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ બાદ ઘટનાસ્થળે પડેલા ગેસના સિલિન્ડરમાં આગ લાગતા ધડાકો થયો હતો। આગ લાગવાનું કારણ કોમર્શિયલ બિલ્ડિંગની અંદર ખોડિયાર કેટરર્સ કરીને સંસ્થા આવેલી છે અને આ સંસ્થામાં કેટરિંગનો બિઝનેસ ચાલતો હોવાની શંકા સેવાય રહી છે। हाल तपासनो विषय ए छे के बिल्डिंग में रांधवानी प्रोसेस चालती हती के नहीं अने जो रसोईनी प्रोसेस न चालती होय तो सिलिंडर लीक होवाथी दुर्घटना सर्जाय होवी जोईए। हाल एपीसेलनी टीम अलग अलग दिशा में तपास करी आगनुं खरुं कारण जाणवानो प्रयत्न करी रही छे। तो आगे વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, જે રીતે ધરતી એવન્યુમાં જે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બે વાગે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, ત્યારબાદ ત્યાં જે સિલિન્ડર હતું તેમાં બ્લાસ્ટ થયો, ખરેખર સાચું કારણ શું છે? ચોક્કસથી મનીષા, વાત કરવામાં આવે તો જે રીતે અમદાવાદના જે રાણીપ વિસ્તાર છે ત્યાં રાણીપ વિસ્તારની આ ઘટના છે। ત્યાં જીએસટી ફાટક પાસે જે ધરતી જે એવન્યુ છે તેની અંદર વહેલી સવારે આગ લાગી હતી। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે ત્યાં જે કેટરર્સ હતા, કેટરર્સમાં જે ખાવાનું બનાવવાનું જે કામ ચાલુ હતું એ દરમિયાન જ આ જે આગ લાગી હતી। જે ગેસ સિલિન્ડર હતા, પાંચ ગેસ સિલિન્ડર મૂકેલા હતા, જેમાંથી બે ગેસ સિલિન્ડરની અંદર જે લીકેજના કારણે આગ લાગી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે આગની ઘટના બની, જે રીતે સિલિન્ડરમાં આગ લાગી, જે ધુમાડા જે નીકળવા લાગ્યા હતા, ધુમાડા જે ગોટે ગોટા નીકળવા હતા, સાથે જ આસપાસના જે લોકો હતા, આસપાસના લોકોમાં જે ડર વ્યાપી ગયો હતો અને તેને લઈને આગને બુઝાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો। ખાસ કરીને જો આ ઘટનાની વાત કરીએ તો ઘટના બાદ જે ફાયર બ્રિગેડની જે ટીમ છે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। જે મહત્વની બાબત છે કે જે ધરતી એવન્યુ છે ત્યાં કેટરર્સનું કામ ચાલતું હતું, ખોડિયાર કેટરર્સ કરીને જે 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 ત્યાં જે ધરતી એવન્યુમાં ચાલતી હતી તે રાંધવાના દરમિયાન જ આ ઘટના બની છે। પરંતુ આગ લાગવાનું જે ખરું કારણ છે એને લઈને હાલમાં તપાસ ચાલી રહી છે। જી મનીષા, બિલકુલ મેહુલ, જે રીતે આ સિલિન્ડર બ્લાસ્ટમાં જે આગ લાગી હતી કેટલી જાનહાનિ થઈ છે? મનીષા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ જે ઘટના થઈ હતી ઘટનામાં કોઈ જાનહાનિ ચોક્કસથી થઈ ન હતી, સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હતી, પરંતુ આગે ચોક્કસથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જે રીતે સિલિન્ડરની જે સંખ્યા જે ત્યાં જાણવા મળી રહી છે, પાંચથી વધુ જે સિલિન્ડર ત્યાં મૂકવામાં આવ્યા હતા, જેમાં જે આગ લાગી છે બે સિલિન્ડરમાં આગ લાગી છે એટલે મોટી હોનારત થતા અટકી ગઈ હતી। મહત્વની બાબત છે કે આ જે તમામ જે તેમને જે કેટરિંગનું જે કામ કરે છે તે બાબતે પોલીસ હાલ તપાસ કરી રહી છે કે તેમની પાસે લાયસન્સ છે કે કેમ। આ તમામ જે મુદ્દાઓ છે મુદ્દા ઉપર તપાસ હાલમાં ચાલી રહી છે। એફએસએલ પણ તપાસ કરી રહી છે કે આગ લાગવાનું ખરું કારણ શું છે, પરંતુ જે રીતે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં ચોક્કસથી અફરાતફરી જોવા મળી રહી છે। જે રીતે આગ લાગી અને ત્યારબાદ જે સ્થાનિકો હતા, સ્થાનિકો પોતાના વાહનને બહાર કાઢતા જોવા મળી રહ્યા છે, સાથે જ કેટલાક સ્થાનિકો જોવા મળી રહ્યા છે કે આગ બુઝાવવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જે રીતે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તેને જોતા જે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડે ત્વરિત જે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। જી મનીષા, બિલકુલ મેહુલ, આપનો આભાર સમગ્ર માહિતી માટે। જે ધરતી એવન્યુમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હતી, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। પરંતુ જે રીતે ધરતી એવન્યુમાં કેટરિંગનું કામ ચાલતું હતું અને જે માં વપરાતા સિલિન્ડરમાં લીકેજ થવાને કારણે આ સમગ્ર ઘટના ઘટી હતી, ત્યારે હવે પોલીસ એ દિશામાં તપાસ કરશે કે જે કેટરિંગ ચાલતું હતું તેમની પાસે લાયસન્સ હતું કે કેમ। આ અંગે હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે।
મહત્વનું છે આપ ટીવી સ્ક્રીન પર બે દ્રશ્યો જોઈ શકો છો. એક દ્રશ્યમાં લાઈવ બ્લાસ્ટ આપ જોઈ શકો છો, જે વખતે બ્લાસ્ટ થયો હતો તેના આ દ્રશ્યો જોઈ શકો છો. બીજી તરફ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં બ્લાસ્ટ બાદ લોકોમાં જે નાસભાગ મચી ગઈ હતી તેના પણ દ્રશ્યો જોઈ શકો છો. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે તે દ્રશ્યો ધ્રુજાવી દે તેવા છે. કારણ કે લાઈવ બ્લાસ્ટના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. કેટરિંગનું કામ આ ધરતી એવન્યુમાં ચાલતું હતું ત્યારે ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ જે આગ લાગી હતી આ ત્રણ મહિનાથી ચાલી રહ્યું હતું, તેમાં સૌ પ્રથમ ચાલુ થયું ત્યારે જ અમે માલિકને બોલાવીને કીધું હતું કે આ વસ્તુ અહીંયા ના થવી જોઈએ, પણ માલિકે અમને એવું કમિટમેન્ટ આપ્યું હતું અહીંયા એ લોકો રાખશે ને અહીંયા ખાલી સ્ટોરેજ જ હશે. ત્યારબાદ ધીરે 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 જે ભાડવાત હતા એમને અહીંયા બાટલા સ્ટાર કરીને ભાઈ અહીંયા રાંધવાનું ચાલુ કર્યું હતું અને અમે ત્રણ ચાર દિવસ અગાઉ જ હજી અમને જાણ કરી છે કે ભાઈ આ વસ્તુ અહીંયા ખોટી થઈ રહી છે. તે છતાં એ લોકોએ કે મને તો જે ભાડું વધારે આપે ત્યારે જ હું ભાડે આપું, તેમ મને અહીંયા ફાયદો થાય છે, આવું કહીને અમે છટકી ગયા હતા. મારા મકાનમાં એસી પછી કાચના સ્લાઇડર ગ્લાસ ગાડલા કપડા અનાજ એમ મળી લગભગ 4-5 લાખ રૂપિયા નુકસાન થયું છે. જયારે બનાવ બન્યો ત્યારે ઘરમાં કોણ કોણ હાજર હતું? અમે ઘરમાં 7-7 માણસ અમે હતા, 6-6 હતા. એક ભાઈ મારો બાબો ખાલી નોકરી કર્યો હતો, 6 જણ અમે હાજર હતા અને એ વખતે નીચે ધુમાડો દેખાયો એટલે અમારા બાબાની વાઈફે મને કહ્યું કે બાબા કંઈક થયું છે. મેં નીચે જોયું, મેં ભાગો ચલો ભાગો જલ્દી, નીચે કોઈ ઉપર રહેશો નહીં, નથી જીવ બચાવો. પછી બધું ખુલ્લું મૂકી અને અમે નીચે